જમ્મુ કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકવાદી હુમલાને લઈને સમગ્ર દેશમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. જેના ભાગ સ્વરૂપ પાલિતાણા સંતુઆ બા શાળા દ્વારા પાલિતાણા શહેરમાં એક મૌન રેલી યોજી શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. જમ્મુ કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકવાદી હુમલામાં સીઆરપીએફના 44 જવાનો શહીદ થયા તેમજ અસંખ્ય જવાનો ઘાયલ થયા. આ હુમલાને લઈને સમગ્ર દેશમાં આતંકીઓ પ્રત્યે ભારે રોષ ફાટી નીકળ્યો છે અને લોકો સ્વયંભૂ દેશના શહીદ જવાનોની યાદમાં ઠેર ઠેર વિવિધ કાર્યક્રમો રાખવામાં આવી રહ્યા છે. ત્યારે આજે પાલિતાણા સતુઆબા સ્કૂલના બાળકો દ્વારા પાલિતાણા શહેરમાં એક મૌન રેલી યોજવામાં આવી તેમજ આ હુમલા અંગે દુઃખ વ્યક્ત કરતા પોસ્ટરો સાથે જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી. આજરોજ અમારી સંસ્થામાંથી બાળકો દ્વારા અને શિક્ષકગણ દ્વારા 14/2/2019 રોજ થયેલા હુમલા અંતર્ગત વીર જવાન શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે પાલિતાણા શહેર ખાતે સીતારામ ચોકથી લઈ અને નગરપાલિકા સુધીનું એક મૌન રેલીનું આયોજન અમારી સંસ્થા દ્વારા થયેલું છે. આ મૌન રેલીનો ઉદ્દેશ એક જ છે કે વીર જવાન શહીદોને મૌન રહી અને શ્રદ્ધાંજલિ આપવાનું કાર્ય કરે. 250 જેટલા વિદ્યાર્થીઓ જોડાયેલા છે. ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓ છે. સાથે સાથે અમારી બીએસસી કોલેજના પણ વિદ્યાર્થીઓ અમારી સાથે જોડાયેલા છે. આ દેશના જવાન માટે અને આ આખા વિશ્વની સમાનતા જળવાઈ રહે એક થોડુંક કશ એક પિતા પ્રભુ આપણો એક જ સંતાન પછી કોણ ગોરું અને કોણ કાળું કોણ ઊંચું અને કોણ નીચું એક જ ધરતી પર વસનારા અને એક જ આકાશ નીચે જીવનારા એવા માનસ માનવીઓ ભૂમિ પર અવતર્યા છે. સ્નેહ સૌજન્ય સદભાવ અને સમાનતાની લહાણી કરવા માટે આપણે એક જ જાતિ હોઈ શકે ઇન્સાન પછી ભૂલ ફૂલ ભલે ગમે તે ડાળી પર ખીલ્યું હોય પરંતુ તેની ઓળખાણ એક જ હોય છે ફૂલ તરીકેની. એટલે આખા વિશ્વમાં બધા સમાનતા જળવાઈ રહે એવી અમારી સ્કૂલની અને મારા તરફથી ભગવાન વિદ્યાલય અને તમામ સ્કૂલના કેમ્પસ વતી જે ગઈકાલે જે ઘટના બની ગઈ એ ઘટનાની અંદર 42 જેટલા જવાનો આપણા જે છે એ શહીદ થયા હતા અને એમને શ્રદ્ધાંજલિ રૂપે અને સ્કૂલના દરેક વિદ્યાર્થીઓ અને સ્કૂલનો તમામ સ્ટાફ અમે પાલિતાણીની અંદર એક મૌન રેલીનું આયોજન કરેલું છે જેના અંદર દરેક વિદ્યાર્થીઓ આમાં જોડાણા છે અમારી સ્કૂલના જેમાં ટોટલ વિદ્યાર્થીઓની સંખ્યા જે છે એ 250 જેવા વિદ્યાર્થીઓ આ રેલીની અંદર એકદમ શાંતિપૂર્ણ રીતે પાલિતાણાની અંદર એક સારા એવા હેતુથી એ લોકો જે વિદ્યાર્થીઓ છે એ ભેગા થયા હતા અને આ રેલીનું આયોજન સમગ્ર પાલિતાણાના જુદા જુદા વિસ્તારની અંદર અમે સંપૂર્ણ મૌન થઈ અને આ જે સૈનિકો આપણા દેશના જવાનો જે એમને અત્યારે વીરગતિ પામ્યા છે તેમને શ્રદ્ધાંજલિ રૂપે અમે આ રેલીનું એક આયોજન કરેલ છે. નમસ્કાર મારા ભારતવાસીઓ, આજે આપણે બધા જાણીએ છીએ તેમ તારીખ 14/2/2019 દિવસે આપણું જમ્મુ કાશ્મીર જે પુલવાલા ગામ છે ત્યાં આપણા દેશના 48 જવાનો શહીદ થઈ ગયા. તો આપણે અમે શ્રી સદોવા વિદ્યાલય દ્વારા અમે શ્રી તે લોકોને એક ભાવભરી એક શ્રદ્ધાંજલિ આપવા માટે અમે એક શાંતિ રેલી કાઢી છે અને અમે અમારા દેશના જેટલા લોકો શહીદ થયા છે જે મારા દેશ માટે જે શહીદ થયા છે એ લોકોના પરિવારને આ સદમો સહન કરવાની શક્તિ ભગવાન આપે એટલી હું ભગવાનને પ્રાર્થના આપું છું. ભારત માતા કી જય. વિશાલ સાગઠિયા સાથે અનેસ ગુજરાત ન્યૂઝ પાલિતાણા.